समाचार विस्तार थी। पोरबंदर ना वीरडी प्लॉट में अशरफी नगर सामेना विस्तार में रेलवे तंत्र द्वारा फरी थी स्थानिकों ने नोटिस पाठवी देवाई छे, जेमा 150 થી વધુ સ્થાનિકો ને તારીખ 13 સપ્ટેમ્બર સુધી અનધિકૃત દબાણ દૂર કરવા જણાવી દેવાતા ફફડાટ ફેલાયો છે। પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા પોરબંદર ના વીરડી પ્લોટ, અનુસૂચિત વાસ અને અશરફી નગર સામેના વિસ્તાર માં રહેતા સ્થાનિકો તથા દુકાનદારો સહિત 150 થી વધુ સ્થાનિકો ને વધુ એક વખત નોટિસ આપી છે, જેમાં તારીખ 13 સપ્ટેમ્બર સુધી માં અનધિકૃત બાંધકામ દૂર કરવા સૂચના આપવામાં આવી છે અને જો દબાણ દૂર નહીં કરો તો રેલવે ના નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા પોરબંદર થી બંદર સુધી ટ્રેન દોડતી હતી અને રેલવે ટ્રેક આવેલા હતા। સમય જતાં રેલવે ટ્રેક બંધ થતા સ્થાનિકોએ આ રેલવે ટ્રેક પર બાંધકામ કરી રહેણાંક વિસ્તારમાં ફેરવી દીધો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે 50 વર્ષથી રહીએ છીએ, અન્ય સ્થળે મકાન આપવામાં આવે તો મકાન ખાલી કરીશું। 40 વર્ષ અમે રહીએ, કેટલી તકલીફ છે, ગલીની કેટલી તકલીફ છે, પણ મહેરબાન કરીને બધું સારું કામ કરો તો વધારે સારું। તમે ત્યાંથી પ્રાર્થના કરી છે કે દરિયામાં રહે, ક્યાં રહે, નોકરીની ધંધાની હાવ નોધારા થઈ, એમ તો નોકરી ધંધા બધા નોધારા થઈ, આખા જગતની અંદરમાં ના આખું જગતનું ભજને ઉતારી લીધી છે। સાંભળવું હોય તો તમને સંભળાવીશું। એકથી દયા કરો કે બાર બસા વાળા બધા દુઃખી જ થઈ, 18 વરણમાં બધા ગરીબ જ છે, એની સહાય કરો તમે। રેલવે તંત્ર દ્વારા વધુ એક વખત નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક પરિવારોમાં નાના બાળકો છે અને વિધવા બહેનો પણ રહે છે, જો મકાનો ખાલી કરાવવામાં આવે તો સ્થિતિ કફોડી બની શકે છે। એક મહિલાએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે વર્ષોથી રહીએ છીએ, અમે મકાન ખાલી કરીને દરિયામાં રહીએ કે શ્મશાને રહેવા જોઈએ, તેવા સવાલો ઉઠાવી રેલવે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। હવે અમે દરિયામાં રહેવા જાય સાહેબ, કયો તો દરિયામાં વયા જાય, કયો તો શમશાનમાં વયા જાય। હવે બીજો તો ઇલાકો છે, અમારે નોકરી વહી ગયું, અમારે ક્યાં રહેવા જવું, અમારા રોજીના ચકલી દાખ ખાવું પીવું પીવું પછી અમારો કોઈ રોજીના કઈ કરતા કરે। કેટલા વર્ષ થયા તમારી? અમને 35-40 વાળા કમ સે કમ અમને થઈ ગયા, અમારે રહેવા ક્યાં જવું, તમે કયો અમે રસ્તો લઈ, બાકી તમારા ખાંભો અમારા લાંબા હાથ ના થાય। ચંપા કિરીટ મકવાણા, અમારે દોહી છે, માંડા માણા છે, એની મારે ક્યાં મૂકવા બોલો જે, અમારે એક જ અમારે ઘરનું માણાય નથી, અમારે ઘર આવડું મૂકીને ક્યાં જવું, અમારે કોઈ બીજો આશરો છે, અમારે અમારે માંડા માણાને લઈને અમે ક્યાં ખાટલો લઈને ક્યાં ફેરી અમે, એટલે અમારે એટલી વિનંતી છે કે અમારું મકાન ના પાડવું જોઈએ, બસ એટલી જ અમારી વિનંતી છે। ઉલ્લેખનીય છે કે આ વખતે રેલવે વિભાગ દ્વારા નોટિસ અંગ્રેજીમાં આપવામાં આવી છે અને જે તે સ્થાનિકોના નામ સાથેની નોટિસ ચીપકાવી છે। રેલવે વિભાગે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક રેલવેની મિલકત છે, ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે, જો માલિકીની જગ્યા હોય તો દસ્તાવેજ રજૂ કરે અથવા મકાન ખાલી કરી આપે, રેલવે ડિવિઝન દ્વારા ઉપરથી આદેશ આવેલ હોવાનું જણાવાયું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।